गुड मॉर्निंग विद्यार्थी मित्रों, सो आपणे एमाइन नी रासायणिक प्रक्रिया जोवाना छीए, जेनी अंदर आपणे पहली प्रक्रिया जोई गया छे, जे कई हती एसाइलेशन प्रक्रिया। कई हती एसाइलेशन प्रक्रिया। आजे आपणे बीजी प्रक्रिया जोवाना छीए, ए बीजी प्रक्रियानुं नाम छे कार्बाइल एमाइन। कार्बाइल एमाइन प्रक्रिया। आ प्रक्रिया पण एटली ज इम्पोर्टंट छे, केम के आना ऊपर थी एक एमसीक्यू एवो छे के जे नीट मां, जेडब्ल्यू मां, बोर्ड एग्जाम मां पण पूछाई गयेलो छे के एलिफेटिक अथवा एरोमेटिक कोई पण छे। अहीं आपणे यूज करीशुं एलिफेटिक। अथवा एरोमेटिक, परंतु शु प्राथमिक एमाइन। आ इम्पोर्टंट छे, प्राथमिक एमाइन नी क्लोरोफॉर्म साथे, क्लोरोफॉर्म साथे पोटेशियम हाइड्रोक्साइड, पोटेशियम हाइड्रोक्साइड नी हाजरी मा गरम करता एरोमेटिक ने क्लोरोफॉर्म साथे पोटेशियम हाइड्रोक्साइड नी हाजरी मा गरम करता आइसोसाइनाइड अथवा तो तेने कहेवामां आवे छे कार्बाइल एमाइन। कार्बाइल एमाइन मळे छे। हवे प्रक्रिया इम्पोर्टंट एटला माटे छे के जो आपणे अहीं जोईए तो द्वितीयक अने तृतीयक एमाइन आ प्रक्रिया दर्शावता नथी। आइसोसाइनाइड आ पण आपणा माटे नवो शब्द नथी, आपणे 11મા ધોરણની અંદર ક્રિયાશીલ સમૂહોમાં જોઈ ગયા છીએ। ચલો પ્રક્રિયા લખીએ છીએ, એકદમ સિમ્પલ પ્રક્રિયા છે કે આપણે અહીંયા સૌપ્રથમ તો હું આર અથવા તો પછી એ આર એનએચ ટુ, परंतु शू होवो जोईए ते प्राथमिक एमाइन होवो जोईए, ए शरत छे। प्राथमिक एमाइन एनी कोनी साथे तो क्लोरोफॉर्म सी एच सी एल थ्री। बीजू कोनी साथे प्रक्रिया करवानी छे, कोनी हाजरी में पोटेशियम हाइड्रोक्साइड त्रण मोल आपणे लईशुं अने एने गरम करीए छीए। डेल्टा नो सिम्बॉल बतावी दईए, हीट करीए छीए तो पछी शू थाय छे आइसोसाइनाइड एटले के एन सी, सी एन नहीं एन सी थई जशे बराबर। प्लस त्रण मोल के सी एल मळशे, प्लस त्रण मोल एच टू ओ मळशे बराबर। आ शू थई गयुं आइसोसाइनाइड। तो आ स्पेसिफिक प्रक्रिया कोण आपे छे, तो प्राथमिक एमाइन ज। ए एरोमेटिक होय के एलिफेटिक होय पण आपे छे कोण, प्राथमिक ज आपे छे। एटले एक प्रकारनी केवी थई गई, कन्फर्मेटरी टेस्ट थई गई के आपणे कन्फर्म करवू छे के संयोजननी अंदर शू आपेलू छे, प्राथमिक एमाइन छे। तो आपणे कार्बाइल एमाइननी साथे प्रक्रिया करीने, एटले कार्बाइल एमाइन प्रक्रिया एटले के क्लोरोफॉर्म અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે એને ગરમ કરીને કન્ફર્મ કરી શકીએ છીએ। પ્રક્રિયા દ્વારા જો આપણને નિપજ મળે તો આપણે એવું કન્ફર્મ કરી શકીએ કે કયો આપેલો છે એમાઇન આપણો, તે પ્રાથમિક એમાઇન છે બરાબર। તે કયો એમાઇન છે, પ્રાથમિક એમાઇન છે, તે આપણે નક્કી કરી શકીએ છીએ। એકદમ સિમ્પલ પ્રક્રિયા હતી પ્રાથમિક એમાઇનની, ઓકે।
तो एने अथवा तो आइसोसाइनाइड पण कहेवामां आवे छे। नेक्स्ट हवे जे आपणे आगळ जोवाना छीए ए प्रक्रिया आपणा माटे नवी नथी, એ પણ આપણે જોઈ ગયા છીએ 10મા ચેપ્ટરની અંદર। પ્રક્રિયાનું નામ લખું છું હું, નાઇટ્રસ એસિડ। એસિડ સાથેની પ્રક્રિયા, નાઇટ્રસ એસિડ। એકચ્યુઅલી કઈ રીતે બનાવવામાં આવે છે આપણે એ જોઈએ, તો જ્યારે NaNO2 એની પ્રક્રિયા કોની સાથે, HCl સાથે કરવામાં આવે છે, તો એ બનાવે છે HNO2। અને બીજું છૂટું પડે છે NaCl। તો આ જે HNO2 છે એ શું છે, નાઇટ્રસ એસિડ। તો યાદ કરો, આવું કોઈક પ્રક્રિયક તમે આગળ વાપરી ચૂક્યા છો, NaNO2 પ્લસ HCl, 0-5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, એ હતું કયું, હેલો એરિનની બનાવટ સેન્ડમેયર પ્રક્રિયા દ્વારા। તો એક પ્રકારની એવી જ પ્રક્રિયા કરવાની છે, પરંતુ અહીં આપણે લેવાના છીએ કોણ, તો આપણે લેવાના છીએ એલિફેટિક એમાઇન। એટલે કે જો તમને RNH2 બરાબર પ્રાથમિક એમાઇન, પણ કયો, એલિફેટિક એમાઇન, એની પ્રક્રિયા તમે કોની સાથે કરો છો, નાઇટ્રસ એસિડ સાથે, HNO2। તમે HNO2 લખી શકો છો, અથવા તો પછી બંને લખવાની જરૂર નથી, તમે NaNO2 પ્લસ HCl પણ લખી શકો છો, બંનેમાંથી કોઈ પણ એક વસ્તુ લખી શકો છો, કારણ કે HNO2 એ બનશે શેમાંથી, એ બનશે NaNO2 અને HClમાંથી જ, બરાબર। તો શું મળે છે તમને, એક મધ્યસ્થી નિપજ મળશે, યાદ કરો, N2 પ્લસ Cl માઇનસ। ઓકે, તો એકચ્યુઅલી અહીંયા જે થઈ પ્રક્રિયા N2 પ્લસ Cl માઇનસ, આ શું બન્યું, ડાયએઝોનિયમ ક્લોરાઇડ બરાબર। તો આપણે લખીએ કે આલ્કાઇલ ડાયએઝોનિયમ ક્લોરાઇડ, વેની પ્રક્રિયાથી બીજું શું મળશે આગળ આપણને, જો આપણે પાણી ઉમેરીશું, આપણે જાણીએ છીએ કે આ તો અસ્થાયી છે, ડાયએઝોનિયમ ક્લોરાઇડની જો આપણે વાત કરીએ તે તો આપણે જાણીએ છીએ કે તે અસ્થાયી છે, તો જો હવે આપણે પાણી ઉમેરીશું H2O, તો શું મળશે, આલ્કોહોલ મળશે, આલ્કોહોલ, અને બીજું શું છૂટવું પડશે, N2 ગેસ પ્લસ HCl। સો પ્રાથમિક એમાઇનની નાઇટ્રસ એસિડ સાથેની આ પ્રક્રિયા થઈ। તમે તમારી જાતે એક્ઝામ્પલ બનાવી શકો છો, એક્ઝામ્પલમાં શું કરવાનું છે, આરની જગ્યાએ તમે કોઈ પણ સમૂહ મૂકો, મિથાઇલ સમૂહ મૂકીને એકવાર કરો, ઇથાઇલ સમૂહ મૂકીને એકવાર કરો હોમવર્કમાં, બરાબર। ચલો આપણે બીજી પ્રક્રિયા જોઈએ હવે, કે નાઇટ્રસ એસિડ સાથે આપણે એલિફેટિક તો લઈ લીધું, હવે જો એરોમેટિક લઈએ તો શું થશે, તો હું એના માટે સ્પેસિફિક પ્રક્રિયા જ લખું છું જે આપણે જાણીએ જ છીએ, એનિલિન, જે આપણે 10મા ચેપ્ટરની અંદર જોઈ ગયા છીએ, એનિલિનની પ્રક્રિયા કરીશું।
કોની સાથે? તો NaNO2 પ્લસ કેટલા HCl સી એલ જોઈતા હતા? 2 HCl. 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, બરાબર. તો શું મળતું હતું તમને? બેન્ઝીન, ડાયએઝોનિયમ N2+, CN-. બેન્ઝીન, ડાય એઝોનિયમ ક્લોરાઇડ. બેન્ઝીન, ડાયએઝોનિયમ ક્લોરાઇડ. હવે જે પ્રક્રિયા છે બધી એ તમારી જાતે તમારે લખવાની છે. ભલે અત્યારે ચેપ્ટરમાં નથી, પરંતુ ઘણી બધી પ્રક્રિયા છે. બરાબર, ઘણી બધી પ્રક્રિયાઓ છે એ તમારી જાતે લખવાની છે કે જે આપણે 10મા ચેપ્ટરની અંદર જોઈ ગયા છીએ. ચલો તો પણ હું અહીંયા લખી દઉં છું કે પાણી ઉમેરતા શું થશે. બીજું, Cu2Cl2+HCl આપેલું હોય તો શું થાય? Cu2Br2+HBr અને Ki સાથે એને ગરમ કરીશું. હજી આપણે આના કરતાં વધારે પ્રક્રિયા જોવાના છે. તમે આપણે એની અંદર ફ્લોરોબેન્ઝીન નથી બનાવ્યું, એનિલિનમાંથી નાઇટ્રોબેન્ઝીન આપણે નથી બનાવ્યું. એ આપણે જોઈશું આગળ ચેપ્ટરની અંદર, કે જેની અંદર શું કરીશું આપણે, જ્યારે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ મળે છે. એકચ્યુઅલી બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની ઘણી બધી પ્રક્રિયા છે આપણા સિલેબસની અંદર. આપણે જેમ જેમ આવશે એમ આપણે જોતા રહીશું. તો અત્યારે આપણે કઈ પ્રક્રિયા જોઈ? એક પ્રક્રિયા આપણે જોઈ છે એલિફેટિક એમાઇનની, એલિફેટિક. અને બીજી પ્રક્રિયા કોની જોઈ? એરોમેટિક એમાઇનની. કોની સાથેની પ્રક્રિયા છે? તો નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા. કોની સાથેની પ્રક્રિયા છે? તો નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા. બરાબર, આટલી પ્રક્રિયા તમારી જાતે બનાવવા ટ્રાય કરજો. એકદમ સિમ્પલ છે. આપણે આગલા ચેપ્ટરોની અંદર આ પ્રકારની પ્રક્રિયા જોઈ ગયા છીએ. બરાબર, તો એ સાથે તમારી આ એક ટેસ્ટ પ્રક્રિયા પૂરી થાય છે. કઈ છે? તો નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા. ત્યારબાદ આપણે બીજી એક પ્રક્રિયા જોવાના છીએ, એ છે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા. બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા. અહીંયા હું ચોથી પ્રક્રિયા લખી દઉં છું કે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા. તો સૌથી પહેલા તો બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ શું છે આપણે એ જોઈએ. બરાબર, બેન્ઝીન સલ્ફર, એની સાથે દ્વિબંધ સાથે બે ઓક્સિજન અને બીજો એક ક્લોરિન. આ શું છે? તો બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. હવે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડનો એક અલગ જ યુઝ છે. પ્રક્રિયા તો આપણે કરીએ છીએ, પરંતુ આ પ્રક્રિયકનો ઉપયોગ આપણે અહીંયા લખી નાખીએ. સૌથી પહેલા તો આ પ્રક્રિયકનો ઉપયોગ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇન ને અલગ કરવા માટે થાય છે.
હવે ધારો કે તમને પ્રાથમિક એમાં દ્વિતીય કે એમાં તૃતીય કે એમાં એનું મિશ્રણ આપેલું છે અથવા તો તમને ખબર પણ નથી, એને શોધવા માટે પણ થાય છે કે પ્રાથમિક એમાઇન આપણે શોધવો હોય તો આની મદદથી શોધી શકીએ છીએ. એક કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા છે, એક આ પણ પ્રક્રિયા છે બેન્ઝિન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા, એના દ્વારા પણ આપણે શોધી શકીએ છીએ. બરાબર, તો બેન્ઝિન સલ્ફોનાઇલ ક્લોરાઇડની આપણે સૌ પ્રથમ પ્રક્રિયા કરીશું પ્રાથમિક એમાઇન સાથે. કોની સાથે પ્રક્રિયા કરીશું? તો પ્રાથમિક એમાઇન સાથેની પ્રક્રિયા આપણે કરીશું. પ્રાથમિક એમાઇન સાથે આપણે કરીએ, જોઈએ શું થાય છે. હું એને આ રીતે બતાવી દઉં છું. પ્લસ પ્રાથમિક એમાઇન લઈએ છીએ જેમાં હું NH2 માં પણ હાઇડ્રોજનને અલગ બતાવું છું. નાઇટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં છે. જુઓ, આપણે શું લીધું છે? પ્રાથમિક એમાઇન લીધો છે. શું લીધું છે? પ્રાથમિક એમાઇન લીધું છે. તો જે રીતે આગળ એક પ્રક્રિયા થઈ હતી એસાઇલેશન પ્રક્રિયા, અહીંયા પણ એવું જ કંઈક થાય છે. શું થાય છે? તો નાઇટ્રોજન એ કોના ઉપર અટેક કરે છે? સલ્ફર સાથે. એના કારણે શું થાય છે? હાઇડ્રોજન સાથેનો બંધ અને સલ્ફરનો ક્લોરિન સાથેનો બંધ શું થાય છે? બ્રેક થઈ જાય છે. અને એ બંને શું બનાવી દે છે? ચલો અહીંયા નામ લખી નાખીએ પહેલા કે આ શું છે. ઇથેનેમાઇન છે. એ બંને શું બનાવી દે છે? HCl બનાવી દે છે. એટલે માઇનસ આપણને HCl મળશે. તો હવે જોઈન્ટ કરી દઈએ જ્યાંથી બંધ તૂટ્યા છે એ પ્રમાણે. સો સલ્ફર દ્વિબંધ સાથે ઓક્સિજન, ફરીથી દ્વિબંધ સાથે ઓક્સિજન, અને નાઇટ્રોજન અટેચ થયો છે કોની જોડે? સલ્ફર જોડે. તો શું મળશે? NH CH2 CH3. તો જે રીતે એસાઇલેશનની અંદર પ્રક્રિયા થઈ હતી, કઈ? કે જેમાં નાઇટ્રોજન એ કાર્બોનિલ કાર્બનના કાર્બન ઉપર અટેક કરતો હતો, એ જ રીતે અહીંયા શું થાય છે કે સલ્ફોનાઇલ ક્લોરાઇડ છે, બેન્ઝિન સલ્ફોનાઇલ ક્લોરાઇડ, એમાં પણ જે નાઇટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં છે તે સલ્ફર ઉપર અટેક કરે છે. તેના કારણે સલ્ફર ક્લોરિનનો બંધ તૂટે છે, બીજો નાઇટ્રોજન હાઇડ્રોજનનો પણ એક બંધ તૂટે છે. તો ક્લોરિન અને હાઇડ્રોજન એકબીજા સાથે જોડાઈને શું બનાવી દે છે? એ HCl બનાવી દે છે. બરાબર, તો એકદમ સિમ્પલ પ્રક્રિયા આપણે જોઈ. સંયોજનનું નામ થશે એન ઇથાઇલ બેન્ઝિન સલ્ફોનેમાઇડ. એન સાથે શું છે? ઇથાઇલ. એન ઇથાઇલ બેન્ઝિન સલ્ફોનેમાઇડ. બરાબર, તો આપણે આ લીધો છે પ્રાથમિક એમાઇન. હવે જો આની વાત કરવા જઈએ તો આની નાઇટ્રોજન જોડે એક હાઇડ્રોજન છે. તો આ જે સંયોજન બન્યું એન ઇથાઇલ બેન્ઝિન સલ્ફોનેમાઇડ, આ જે સંયોજન બન્યું તે આલ્કલી માં દ્રાવ્ય છે. શું છે? આલ્કલીમાં દ્રાવ્ય છે. કેમ દ્રાવ્ય છે? કારણ કે નાઇટ્રોજન પાસે હજી એક હાઇડ્રોજન છે.
બીજું કહી શકીએ તે પાણીમાં દ્રાવ્ય છે H2O અને આલ્કલી એટલે કે બેઝ એમાં દ્રાવ્ય છે, તે આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ બનાવી શકશે. ચલો એ જ રીતે જો આપણે દ્વિતીય એમાઇન લઈએ, દ્વિતીય એમાઇન સાથે તો શું થશે? સલ્ફોનાઇલ ક્લોરાઇડ આપણે લઈ લઈએ, પ્લસ આપણે લઈએ છીએ દ્વિતીય કેમાઇન, એકદમ સિમ્પલ દ્વિતીય કેમાઇન લઈએ, CH3NH CH3, એન મિથાઇલ એન મિથાઇલ મિથેનેમાઇન એન મિથાઇલ મિથેનેમાઇન. તો અહીંયા પણ એવું જ થશે, કંઈ નવું નથી. નાઇટ્રોજન કોના ઉપર અટેક કરશે? હાઇડ્રોજન ઉપર. અને સોરી, સલ્ફર ઉપર અટેક કરશે. આ હાઇડ્રોજન અને આ ક્લોરિન એકબીજા સાથે જોડાઈને HCl બનાવી દે છે. માઇનસ HCl થઈ ગયું. ચલો જે રીતની નિપજ છે એ જ રીતે આપણે લખી નાખીએ. સલ્ફર દ્વિબંધ સાથે ઓક્સિજન, અહીંયા દ્વિબંધ સાથે ઓક્સિજન, નાઇટ્રોજન, તો શું થઈ જશે હવે? આનું નામ NN ડાયમિથાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડ, સલ્ફોનેમાઇડ. પરંતુ હવે જો આપણે દ્વિતીય કેમાઇન લીધેલો છે, એની સાથેની જે આપણને નિપજ મળી હવે તે પાણી અથવા આલ્કલીમાં દ્રાવ્ય નથી. શું છે? દ્રાવ્ય નથી, બરાબર. તો હવે બંને અલગ થઈ જશે. ધારો કે તમને પ્રાથમિક એમાઇન અને દ્વિતીય એમાઇનનું મિશ્રણ આપેલું છે, શું થઈ જશે? કે તમે એની બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા કરો છો. ધારો કે તમને બંનેનું મિશ્રણ આપેલું છે, પ્રાથમિકનું દ્વિતીયકનું, તમે પ્રક્રિયા કરી, તમને નિપજ પણ મળી બંનેમાં. હવે એની અંદર પાણી નાખો અથવા આલ્કલી નાખો તો શું થશે? પ્રાથમિક એમાઇનવાળી જે નિપજ હશે એ એમાં દ્રાવ્ય થઈ જશે. અને ફરીથી આમાંથી આપણે જો ફરીથી આપણે ઇથેનેમાઇન બનાવવું હોય તો બનાવી શકીએ, આમાંથી ફરીથી એન મિથાઇલ મિથેનેમાઇન બનાવવું હોય તો બનાવી શકીએ, રિવર્સ આપણે પાછા જઈ શકીએ છીએ. પરંતુ શું થઈ જશે? આ દ્રાવ્ય થઈ જશે પ્રાથમિકવાળી નિપજ, દ્વિતીયકવાળી નિપજ દ્રાવ્ય નહીં થાય. તો દ્રાવ્ય થઈ ગઈ પછી આપણે એને અલગ કાઢી શકીએ. અહીંયા શું થશે? આ દ્રાવ્ય થઈ ગઈ એ પછી પાણીનો અણુ આપણે દૂર કરીને એની અંદરથી દૂર ફરીથી આપણે બનાવી શકીએ. અને તૃતીય એમાઇન, અગત્યની વાત કે તૃતીય એમાઇન તે પ્રક્રિયા આપતું જ નથી, પ્રક્રિયા કરતો નથી. એટલે મિશ્રણમાં આપેલો હશે તો પ્રક્રિયા થયા સિવાયનો જે ભાગ રહેશે, ઓકે, એ શું થઈ જશે? તૃતીય એમાઇન હશે. તો ત્રણેયને અલગ કરવા માટે પણ આ પ્રક્રિયા વપરાય છે, તે સિવાય તેના આઇડેન્ટિફિકેશન માટે પણ. તો એક્ઝામની અંદર એવો ક્વેશ્ચન પૂછાઈ શકતો હોય છે કે પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક જે એમાઇન છે એને અલગ કરવા માટે કયો પ્રક્રિયક વપરાય છે. આ જે પ્રક્રિયકનું નામ છે જેને હિન્સબર્ગ પ્રક્રિયક કહેવામાં આવે છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, નામ યાદ રાખજો. આ જે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ એનો ફોર્મ્યુલા પણ, કેમ કે એક્ઝામમાં પૂછી શકાય એવો છે, તેને શું કહેવામાં આવે છે? આ પ્રક્રિયકને હિન્સબર્ગ પ્રક્રિયક કહેવામાં આવે છે. કયો પ્રક્રિયક? હિન્સબર્ગ પ્રક્રિયક.
ક્રિગ્નાડ પ્રક્રિયક આપણે જોયો તો વુડ્સ પ્રક્રિયક છે, આ રીતે હિન્સબર્ગ એક પ્રક્રિયક થયો, વુલ્ફ કિસનર પ્રક્રિયક આવશે, બરાબર. અલગ અલગ પ્રકારના પ્રક્રિયકો, કેમ કે એના ઉપયોગો તમને ખબર હોવી જોઈએ. એમસીક્યુની અંદર એના ઉપયોગોના આધારે ક્વેશ્ચન પૂછાય છે, બરાબર. ડિરેક્ટલી કદાચ ના પણ આપેલો હોય, પરંતુ તેના ઉપયોગ થતો હોય એ પ્રમાણે એના ક્વેશ્ચનો પૂછી શકાય છે. તો હવે અહીંયા તમને આઈડિયા આવ્યો હશે કે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડનો ઉપયોગ શું છે. તો પહેલાં આ યુઝ થતું હતું, હવે અત્યારે પેરાટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડ યુઝ થાય છે. કે અત્યારની જો વાત કરીએ તો અહીં આપણે, હું એક વાક્ય લખું છું કે અત્યારે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ ના બદલે પેરાટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડ વપરાય છે, બરાબર. શું વપરાય છે? તો પેરાટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડ, એનો આપણે ફોર્મ્યુલા પણ જોઈ લઈએ, કેમ કે ફોર્મ્યુલા પણ ઘણી વખત તમને આપેલો હોઈ શકે છે, બરાબર. એનો ફોર્મ્યુલા હું અહીંયા ડ્રો કરું છું. જો આપણે અહીંયા બતાવી દઈએ બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ, તો એની પેરા સ્થાન ઉપર શું આવી જશે? મિથાઇલ સમૂહ, જે શું થઈ જશે? પેરાટોલ્યુઇન બેન્ઝીન સલ્ફોનાઇલ, સોરી, પેરાટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડ, બરાબર. તો આજના લેક્ચરમાં આપણે આટલા સુધી રાખીએ છીએ. હજી આપણે રાસાયણિક પ્રક્રિયાઓ ભણવાની છે. આપણે કાર્બાઇલેમાઇન પ્રક્રિયા જોઈ, નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા જોઈ અને બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા જોઈ, બરાબર. ત્યારબાદ આપણી ખૂબ જ જાણીતી, જે દરેક ચેપ્ટરમાં હોય જ છે, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપણે જોવાના છીએ, બરાબર.